हेलो बाळको, गुड मॉर्निंग। केम छो बधा? एलपीए स्कूलमां हूँ आपनुं स्वागत करूँ छूँ। तो आजे आपणे જોઈશું ધોરણ 4 વિષય ગુજરાતી। એમાં આજે આપણે જે જોઈશું પાઠ 2, ઓકે, તેને તે ઉગશે, તેને તે ઉગશે। તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, ઝીલગાન કરો અને જાતે ગાઓ। ચલો સ્ટાર્ટ કરીશું। ચાલો આપણે ફરવા જઈએ, ચાલો આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ, આંબા ડાળે ફૂલડા ફૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ, ચાલ આપણે રમવા જઈએ। શું કહે છે કે ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ, એટલે એવી જગ્યાએ જ્યાં જઈએ જ્યાં ઝાડ પહાડ, તો કે છે ઝાડ પહાડને મળવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ। ઓકે, નેક્સ્ટ, ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે, ચાલો એક રમત રમીએ। જેટલી ગાવાની મજા પડે એટલી રમવાની પણ મજા પડે, તો આપણે એક રમત રમીશું। શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉઠે, તો તમારે ફર કહે કહી બે હાથ ઉડવાનો અભિનય કરવો, ઉડવાનો અભિનય કરવો, પણ રમાડનાર બોલે કાબર ઉડે, તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફર કરવાનું। જે ભૂલ કરે તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો, જે ભૂલ કરે તો એણે જે પશુ પક્ષીનું નામ કીધું હોય એ પ્રમાણે અવાજ, એનો અવાજ કાઢી બતાવવાનો। દાખલા તરીકે રમાડનાર કહે કે ચકલી ઉડે, ત્યારે જે વિદ્યાર્થી ફર બોલે તેણે ચકલી બોલે એવું ચીચી બોલી બનાવવાનું બતાવવાનું રહે, જરૂર પડે તો શિક્ષકની મદદ કરવી। ઓકે, જુઓ અને કહો, જો આ બધા પક્ષીઓના ચિત્ર આપેલા છે। ઓકે, એમાં કહે છે કે આ ચિત્ર આપેલા છે એના દ્વારા પ્રશ્ન પૂછે છે, તો આપણે એના દ્વારા પ્રશ્નના જવાબ આપીશું। ઓકે, કોની કલગી સૌથી મોટી છે? પાના નંબર આપણે 23 પર જોઈશું, કોની કલગી સૌથી વધારે મોટી છે, તો આપણે કહીશું મોરની કલગી સૌથી વધારે લાગે છે। આ પક્ષીઓમાંથી તમે ક્યાં ક્યાં પક્ષીઓ જોયા છે, તો આપણે કહીશું કે આ પક્ષીઓમાંથી મેં મેર, મોર, કુકડો, કાગડો, કાબર, ચકલી, કબૂતર જેવા પક્ષીઓ જોયા છે। ત્રીજું, તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષીઓ વિશે કહો, તો મોર દાણા અને જીવડા ખાય, કાગડો એઠવાડ અને જીવજંતુ ખાય। ત્રીજું, કોઈ પણ બે પક્ષીઓના અવાજ કાઢો, તો ચકલી ચી 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 બોલે, કાગડો કા 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 બોલે, કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો। વિદ્યાર્થી કાબર અને ચકલીની જેમ ચાલી અને બતાવવાનું રહેશે, ત્યારબાદ કાબર અને ચકલીની જેમ ચાલીને બતાવવાનું છે। છઠ્ઠો પ્રશ્ન, તમારા આંગણામાં ક્યાં ક્યાં પક્ષીઓ આવે છે? તો લખવાનું છે કે અમારા આંગણામાં મોર, પોપટ, કાબર, કાગડો, ચકલી, કબૂતર, કુકડો વગેરે પક્ષીઓ આવે છે। મોર, પોપટ, કાબર, કાગડો, ચકલી, કબૂતર, કુકડો વગેરે પક્ષીઓ આવે છે। ચલો, એક કુકડીને એવું કંઈક શીખવાનું મન થયું જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા, તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો। કુકડીની કલગી ઉગે, કુકડીને કલગી ઉગે, વર્ષો પહેલાની આ વાત છે। એક કુકડી હતી, હોશિયાર કુકડી, ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા બોલાવવામાં હોશિયાર, એમને પણ વીણતા
શીખવવામાં હોશિયાર. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. શું કે છે, એક કુકડી હતી, વર્ષો પહેલાંની વાત છે. એ ખૂબ જ હોશિયાર હતી. ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં, ચણ શીખવવામાં હોશિયાર અને પ્રેમ માનથી બોલાવે બધાને. કુકડીને બે વાતે દુઃખ. એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી, અને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય, કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ. બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાંય કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલું દોડવું, તે ઊભવું એટલે ઉડવું, એમાં ફેર ખરો તો ખરો જ ને. શું કહે છે કે કુકડી એક વાતનું દુઃખ હતું, એનાથી ઊંચે ઉડાતું નહોતું અને એને રંગીન પીછા નથી, માથે કલગી નહોતી, ગળે લાલ પીળા રંગો નહોતા. પણ એનું તો શું થાય, કુકડીને નાનપણથી જ હોશ કે પોતાના માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને માથે બેસે. બરાબર, દોડવા અને ઉડવાથી કુકડીનો શું ફાયદો કે નુકસાન થાય. કુકડીએ પોતાની હોશની વાત પોતાના માને કરી તો માએ કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ના હોય. કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે, શું કામ છેલ્લી વંડી માથે ચડીને. અહીં જમીન પર આપણે જમીએ ને ખુશ રહીએ, મુખ વંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય, કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રઢ છે, મારે વંડીએ ચડવું છે. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકડામાં ચણતી હતી, ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી હતી આવી. કુકડી બે બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ. બિલાડી તો લડતા લડતા આગી જતી રહી, શાંત થઈ ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓ, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે. કુકડી ચકિત થઈ ગઈ. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચે ઉડાય તો પથરા જોડે ફટકાય ને નીચે પડે, તોય વળી પાછી ઉડવા જાય. કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કરે. થાકીને એ સાંજે પાછી ફરી, ત્યારે એ ખુશ હતી, ખૂબ ખુશ હતી. કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજી રેડ છે. કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી. શું કહે છે, રહેવા દેને, હવે શું કામ છે આવા શોખ કરીને કુકડાએ કહ્યું. કુકડો કે કુકડીને કે રહેવા દે, આવું શું કામ છે આવા શોખ કરીને. કુકડીએ કુકડાને વાત સંભળાવી લીધી, પણ એને ગમતી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું અને બહારની દુનિયા જોવી છે. કુકડી શું કહે છે કે કુકડાને કહે છે કે મારે તો તારી જેમ વંડી ઉપર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ ન કર્યું એટલે મારે નહીં કરવાનું. કુકડી એવું કહે છે કે લાખો હજારો કુકડીઓએ આવું ન કરેલું એટલે મારે પણ વંડી ઉપર નહીં ચડવાનું. ક્યાં સુધી કુકડીએ જમીન પર ચણિયા કરવાનું. કુકડી આમ રોજને રોજ ઉડ ઉતર કર્યા કરે, એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીમે ધીમે ઊંચે ચડે છે એ નિરીક્ષણ કરે. કુકડો મનમાં ને મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળી રહી છે. કુકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે.
કુકડી કુકડાની હામું જોયા કરે કે કેવો ધીમે ધીમે ચાલે છે, કેવી રીતે પગને સંકોરે છે, અને આ જોઈ અને કુકડો જોવે છે કે કુકડી મારી સામું જોવે છે તો એને વધારે મજા આવે છે, વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડનીએ શું મળવાનું તને? કાગડો કુકડો કહે છે, કુકડો અને કાગડો એને એવું કહે છે કે તને ઊંચે ઉડવાથી શું મળશે? માથે કલગી થોડી ઉગવાની જ છે, કુકડો તું તો કુકડી જ રહેવાની ને. શું કહે છે કાગડો કે કુકડી તું તો કુકડી જ રહેવાની ને, તું ગમે એવું કરી લે પણ તું તો કુકડી જ રહેવાની છો. કુકડીની ઈચ્છા પૂરી થશે, કુકડી ખીજાય. મને કલગી ઉગે કે ના ઉગે તારે શું, જા તારે શું, જા મને કલગી ઉગશે જોઈ લેજે તું. કાગડાને હસતો મૂકી કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. કાગડાને હસતો મૂકી અને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. એક દિવસ સવારે કુકડો વંડીને ચડીને બોલ્યો. એક દિવસ સવારે શું થયું, કુકડો વંડી ઉપર ચડીને બોલ્યો, કુકડે કૂ કુકડે કૂ, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું, થોડી દૂર વંડી પર હતી કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કુકડી તું અહીંયા, કુકડાએ નવાઈથી પૂછ્યું. હું કે છે કે અરે કુકડી તું અહીંયા છો? તો કુકડીને તો વંડી ઉપર ચડતા આવડી ગયું હતું. હા હું હવે ચડી શકું છું વંડી પર, કુકડી વંડીથી બોલીને કુકડાની જેમ જ ડોકી ઊંચી કરીને આજુબાજુ જોવા લાગી. ચારે બાજુ શું હતું, હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા. શું કહેતી, કુકડી જ્યારે નીચે હતી ત્યારે ઊંચી ડોક કરીને ઝાડની સામું જોતા, પણ હવે એ વંડી ઉપર ચડી ત્યારે એ કુકડીને નજર સામે જોઈ શકે છે. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા. કાબર ચકલી તેતર કબૂતર કાગડા પોપટ બધાએ જોતી હતી, પણ ઉકડા પાસે જમીન પર એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂમતા જોયા. કુકડી પણ ખુશ થઈ ગઈ, નવાઈ પામી, હરખેલી. ત્યાં તો દૂરથી એક કાબર એને જોઈ, એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી ઉપર એની સાથે બેસીને બોલી, એ કુકડી જો તું ખરી, તને માથે કલગી ઉગી છે? હે ખરેખર, કુકડીએ પૂછ્યું. કુકડી શું પૂછે છે, હે ખરેખર મને કલગી ઉગી છે? હાસ તો વળી, હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોડડાયા કાગડાને, તારી કલગી બધાને દેખાય છે. ત્યાં તો ચકલી કાગડો પોપટ કબૂતર બધા આવ્યા અને બોલ્યા, વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી. બધાએ પાખો ફફડાવી અને તાળીઓ પાડી. હવે તો કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવા જોવા માંડ્યા, શીખવા માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓ વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એના ઈંડા સેવાનું ચાલુ રહ્યું. બચ્ચાને ચણતા શીખવાનું ચાલુ જ રહ્યું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચે ઉડતા શીખવા મહેનત કરતી હતી. કુકડી જ્યારે શીખી ગઈ ત્યારે બધી કુકડીઓને શીખવા માટે મહેનત કરતી હતી. કોઈકે માન્યું કે કોઈકે ન માન્યું, પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થઈ ગયો. જોકે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીએ કહ્યું, કલગી ઉગે તો ઠીક, મારા ભાઈ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો? કુકડી બાઈ કુકડી વિચારે છે, વખત છે ને પીછા ઉગે ખરા, કોને ખબર. એના લેખક કોણ છે, સ્વાતિ મેઢ. તો ચલો અહીં સુધી આપણે આજે વાર્તા કરેલી, વાર્તા અને ગીત એ તમારે વાંચવાનું રહેશે અને વાર્તા તમારે બી વાંચવાની રહેશે. જે પ્રશ્નના જવાબ આપેલા છે એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું.